જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બા, તમારી તબિયત કેમ છે? ના રે બેટા, ક્યાંથી આરું હોય. આ તારા બાપે તો અમારા પર એવી મોટી ઉપાધિ નાખી છે ને કે ન પૂછો વાત. બા, હું જાણું છું કે મારા મમ્મી પપ્પા જે કરી રહ્યા છે ને એ ખોટું છે, અને મારા મમ્મીને અને પપ્પાને મેં સમજાવવાની ઘણી કોશિશ કરી પણ એ બંને સમજવા માટે તૈયાર જ નથી. તમે જ કહો, આમાં હું શું કરી શકું? અને બીજી રીતે જોવા જઈએ ને તો મારા મમ્મી પપ્પા પણ ખોટા નથી. મમ્મીને અને પપ્પાને કોઈ દીકરો નથી ને, એટલે એક દીકરાની લાલચમાં આકાશભાઈને પરાણે અમારી સાથે રાખી રહ્યા છે. હા બેટા, પણ કેવા કેવાય તારા મા બાપ. એને દીકરો નથી અને અમે દીકરો સાચવવા આપ્યો એટલે આટલા બધા સ્વાર્થી બની ગયા. એણે અમારી પરિસ્થિતિ તો સમજવી જોઈતી હતી ને, કે મારા સિવાય કોઈ નહોતું ઘરમાં, તો હું પેલીનું ધ્યાન રાખું કે આકાશને મોટો કરું. એટલા માટે ખાલી સાચવવા આપેલા. એને કે અમે ખોળે નહોતો બેસાડી દીધો. એને સમજવું જોઈએ. ને એક વાત યાદ રાખજે રીના, આખી દુનિયાના નિહાકા લ્યો ને તો હાલે, એક વિધવાનો નિહાકો ક્યારે ન લેવો. કારણ કે અંદરથી નીકળેલો નિહાકો છે ને, જીવતો શ્રાપ કહેવાય બેટા. એ ઘરનું ધનોત પનોત કરી નાખે. બા, જાણું છું, પણ કહેવાય છે ને, જ્યારે માણસના મગજમાં પાપ સવાર થઈ ગયું હોય ને, ત્યારે એને સારા નરસાની ભાન નથી રહેતી. અને મારા મમ્મી પપ્પા સાથે પણ એવું જ થઈ રહ્યું છે. એ બંને પોતાની ભાન ભૂલી ગયા છે. શું કરી રહ્યા છે ને એ એમને જ નથી ખબર. હા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે જો એ સમજે તો સારું છે. અરે, ત્યાં આકાશની માં ખાધા પીધા વગરની રહી છે. આખો દિવસ આકાશના નામનું રટણ કરે છે. અરે, જન્મ આપ્યો છે એને, એની જનેતા છે. આ નહીં સારું થાય. તારા મા બાપ જે પણ કઈ વિચારે છે અને જે જીદ લઈને બેઠા છે ને, જો જે એક વિધવાની હાય લાગશે, તમારું ઘર બરબાદ ન થઈ જાય ને તો મને કહેજે. હું માં થઈને એવું તો ન વિચારું. મારી અંદરની બળતરા બોલાવે છે. પ્લીઝ, તમે તો આવું ના બોલો. મારા મમ્મી પપ્પા જે કરી રહ્યા છે ને એ પાપ છે. અને માણસ જે કઈ કર્મ કરે છે ને, સારા કે ખરાબ, એ બધાનું ફળ અહીંયા જ ભોગવવાનું આવે છે. એટલે મારા મમ્મી પપ્પાએ જે કર્યું છે ને, એનું પરિણામ પણ એ અહીં જ ભોગવશે. અને આનું પરિણામ સારું નહીં આવે, હું જાણું છું. બેટા, તું આટલી નાની થઈને પણ કેટલી સમજું છે. તારા મા બાપને સમજાવે છે પણ એની બુદ્ધિમાં નથી આવતું. બસ, હવે તો હું બીજું શું કહું. મારી માં ખોડિયાર કરશે ને, એનું પરિણામ ભોગવવા એ લોકોએ તૈયાર રહેવું પડશે. એની લાઠીમાં અવાજ નથી હોતો, પણ સપાટા તો પડે જ છે. કરી બાપ, તમે અત્યારે ઘરે જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરુણા, મેં તને હુકમ કર્યો હતો કે તું સાતારા દીકરા આકાશને એની પાસે મોકલી દેજે, પણ તે મારી વાતનો અનાદર કર્યો છે. તે હજુ સુધી એને મોકલ્યો નથી. તે મારો ગુનો કર્યો છે. જેમ બને એમ જલ્દી એના દીકરાને સોંપી દેજે, નહીં તો તારા ઘરને હું બરબાદ કરી નાખીશ.
સાંભળો ને મારી વાત. કેમ વળી પાછો શું થયો? અરે હું તમને કહું છું કે આપણે આપણે શારદાનો છોકરો એને પાછો સોંપી દઈએ. આ માતાજીએ માતાજીએ મને દર્શન દીધા છે. અરે તારો મગજ ચસકી અરે ચસકી નથી ગયો, મારી વાત તો સાંભળો. એને કીધું છે કે જો શારદાનો છોકરો આપણે એને પાછો નહીં સોંપીએ તો એ આપણા ઘરનું ધનોત પનોત કાઢી નાખશે, અરે બરબાદ કરી નાખશે આપણા ઘરને. તમે સમજો, મારે આકાશ નથી જોતો, તમે આકાશને પાછો મોકલી દો. તારો બકવાસ, નક્કી તારો મગજ ચસકી ગયું છે. તને જ બધા ભગવાન દેખાય, તને સપનામાં આવે, તને માતાજીનો અવાજ સંભળાય, મને કેમ કઈને સંભળાતું? અરે તારો આ ભ્રમ દૂર કર અને તારું કામ કર. ખોટે હું મગજ મારે વારા ઘડે લઈને આવી જાય છે. હા હા, ભ્રમ નથી સુધી. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? અરે હા હા, રસોડામાં હું કામ કરતી હતી ત્યારે જ મને માતાજીનો અવાજ સંભળાયો ને એમણે કીધું કે તમે આકાશને સોંપી દો નહીતર ન થવાની થઈ જશે. અરે હમણાંની જ વાત છે, તમે સમજો, આ ભ્રમ નથી. અરે તું એક વાતમાં સમજતી કેમ નથી? વારા ઘડીએ દોડીને આવી જાય છે કે માતાજીએ મને અવાજ આપ્યો, માતાજીએ મને દર્શન દીધા, માતાજી મને સપનામાં આવ્યા. હવે એક કામ કર, મને લાગે છે કે તારું મગજ ચસકી ગયું છે અને તું છે ને વારા ઘડી આવી લપ લઈને મારી પાસે નહીં આવી જા. લાવ લેપટોપ પર મારું કામ કરવા દે મને. તમે મારી વાતનો વિશ્વાસ કરો, મેં માતાજીને જોયા છે, માતાજી બોલતા હતા, મને આ બધું એમણે કીધું છે, મને કાનો કાન મેં આ બધું સાંભળ્યું છે. મારે તારું કોઈ નથી સાંભળવું, મારે તારો વિશ્વાસ નથી કરવો. તું છે ને તારું કામ પતાવ અને મને મારું કામ કરવા દે, અને તારે કામ ન કરવું હોય ને તો અહીંયા બેસી રહે ચૂપચાપ. લાવ લેપટોપ લાવ. જ્યારે હોય ત્યારે દોડીને માતાજીએ દર્શન દીધા, માતાજીએ આમ કીધું, માતાજીએ તેમ કીધું. તમારો દીકરો આકાશ છું, હું તમારો દીકરો છું આકાશ, મારો આકાશ, મારો આકાશ. હા બેટા, કેટલા વર્ષે તને જોયો, મારો આકાશ કેટલો મોટો થઈ ગયો. મમ્મી છેલ્લા 16 વર્ષથી હું પણ તમારી રાહ જોતો હતો કે ક્યારે ક્યારે મારી માની આંખો ખુલે અને હું એને મળી શકું, એની સાથે વાલથી વાતો કરી શકું. પણ જો ને મમ્મી, આજે આજે માતાજીએ મારી આ ઈચ્છાને પણ પૂરી કરી દીધી, મને મને મારી મા સાથે મેળવી દીધો. હા બેટા, પણ બેટા આ તારો કાકો અને કાકી તને મારી પાસે નહીં આવવા દે, મારા દીકરાને મારી પાસે નહીં આવવા દે. એ લોકોના મનમાં પાપ છે બેટા, એ તને ક્યારે ક્યારે મારા દીકરા તરીકે નહીં સ્વીકારવા દે, નહીં આવવા દે બેટા. મમ્મી મમ્મી તમે શાંત થઈ જાઓ, આજે આજે દુઃખ તો મને પણ બહુ થઈ રહ્યું છે કે મારી મા મારી આટલી નજીક હોવા છતાં પણ હું એની પાસે નથી જઈ શકતો. શું કરું મમ્મી, મારા મારા સુધીર કાકા અને મારા કાકી એ મને રોકી રહ્યા છે, હું પણ મજબૂર છું મમ્મી,
કારણ કે જ્યારે તમે સાજા નહોતા ત્યારે એ લોકોએ જ મને સાચવ્યો છે, મને ભણાવ્યો ગણાવ્યો, મને મોટો કર્યો અને મને નોકરીએ લગાડી. મમ્મી, હું પણ એ લોકોના ઋણ નીચે દબાયેલો છું, કઈ કરી શકું એમ નથી મમ્મી. પણ મમ્મી, મારું મન પણ તમને મળવા માટે તરસી રહ્યું છે મમ્મી. હું ચાહતો હોવા છતાં પણ કઈ કરી શકું એમ નથી મમ્મી, કઈ કરી શકું એમ નથી. નહીં બેટા, તું રડીશ નહીં બેટા, જરાય ચિંતા નહીં કર. જો આપણા કુળદેવીમાં કોડિયારમાં છે ને, એ હાજરા હજૂર છે બેટા. એમને આવીને મને આશીર્વાદ આપ્યા, મને કહ્યું બેટા કે એક દિવસ તને તારો દીકરો જરૂર પાછો આપીશ, તારી પાસે મોકલી આપીશ તારા દીકરાને. બેટા, તું જરાય ચિંતા નહીં કરો, હું દૂર હોવા છતાં પણ તારી તારી પાસે જ છું. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે બેટા. હેલો, હા હેલો સર, હું રમેશ બોલું છું. હા બોલને ભાઈ સર, તમે જલ્દી ઓફિસે આવી જાઓ. કેમ એવું તો શું થયું છે સર? તમારી ઓફિસમાં આગ લાગી છે. શું? હા, અને બધા દસ્તાવેજ ફાઈલો બધું સળગીને રાખ થઈ ગયું છે સર. શું? મારી ઓફિસમાં આગ લાગી? હા સર, તમે જલ્દી જલ્દી આવી જાઓ. અરે પણ તે ફાયર બ્રિગેડને ફોન કર્યો કે નહીં? હા એ બધું થઈ ગયું સર, તમે જલ્દી આવી જાઓ. દસ્તાવેજો બધા બળી ગયા છે. આનો હિસાબ માંડું ને તો કમસે કમ 1.5 કરોડ જેટલી નુકસાની આવે એમ છે મારે. આ શું તમે વાત કરો છો? 1.5 કરોડ રૂપિયા? એ ભગવાન, હું તો બરબાદ થઈ જવાનો છું. અરે બરબાદ થઈ જશું? બરબાદ થઈ ગયા આપણે? પપ્પા, આ તો હજુ શરૂઆત છે, આગળ જતા આપણે વધારે નુકસાની ભોગવવી પડશે. કોડિયારમાં આપણા ઉપર કોપ ઉતાર્યો છે. અરે બંધ કરી દે તારો કપાળ, હું તું તો તારી મારી જેમ માં ખોડિયાર કરે છે. અરે આ મારી ઓફિસ ભળીને રાખ થઈ ગઈ તો શું માં ખોડિયાર અને સળગવા આવ્યા હતા? પપ્પા, ઓફિસમાં આગ લગાવવા માટે ખોડિયારમાં એ પોતે ના આવવું પડે. અરે એ તો જગત જનની છે, જગતની પરમ શક્તિ છે. અરે એમની કલ્પના માત્રથી તો સૃષ્ટિનું સર્જન અને વિસર્જન થઈ જાય છે. પપ્પા, હજુ સમય છે, ચેતી જાઓ, બાકી ગોતીએ હાથ નહીં આવો. અરે બસ કરી દે બેટા, તું શું માતાજીના નામથી મને ડરાવ્યા કરે છે? એમ હું માતાજીથી ડરી નથી જવાનો. તમે બધી પંચાયત મૂકા, ઓફિસ ભરીને રાખ થઈ ગઈ, મારે ત્યાં જલ્દી જવું પડે એમ છે. મને તો હવે બધું સમજાઈ ગયું છે કે જે પણ કઈ થઈ રહ્યું છે ને, એ ખરેખર માં ખોડિયાર આપણી ઉપર કોપાઈમાન થયા છે. આ આકાશને શારદા પાસે મોકલી દીધો હોત ને તો આજે આ પરિણામ આપણે ભોગવવું જ ન પડત. પણ તારા પપ્પાને કોણ સમજાવે? સુધીરભાઈ ને કઈ નથી થયું, પણ
સવારે એમની ઓફિસમાં આગ લાગી અને ઓફિસમાં રહેલા બધા ડોક્યુમેન્ટ્સ બળીને ખાક થઈ ગયા. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એમને. બા, હા માં, અમારી માં ખોડિયારનો કોપ ઉતર્યો છે એમની ઉપર. જો સુધીરભાઈ સમય છે હજુ પણ સમજી જાય ને તો સારું, નહીતર એમને બરબાદ થતા રસ્તે લાવતા કોઈ નહીં રોકી શકે. હા, એમના પાપ ઉઠીને નીકળ્યા છે. હા, એનું જ પરિણામ છે બા, એનું જ પરિણામ છે. હા બેટા, હા સુધીરે તારા આકાશને લઈ લીધો. કેટલું સમજાયું, કેટલો મનાવ્યો, પ્રેમથી થોડો ગુસ્સો કરીને. સુધીર ન માન્યો તો ન જ માન્યો, બસ જીદ લઈને બેઠો હતો કે આકાશને મેં મોટો કર્યો છે, ભણાવ્યો ગણાવ્યો, નોકરીએ લગાડ્યો, એટલે એના પર એનો જ અધિકાર છે. પણ એ કેમ ભૂલી ગયો કે બાપ વગરનો દીકરો એની માં એને તરસે છે ને એને સોંપી દેવો જોઈએ. કેમ ન સમજ્યું બેટા? બા, સમજાવવાનો તો બધાએ જ પ્રયત્ન કર્યો, પણ સાચું કહું, આજે એમની સાથે આ બધું થઈ રહ્યું છે ને એ વાત જાણીને મારું મન દુખી થાય છે. કારણ કે ગમે તેમ તો એ લોકો આપણા પોતાના છે, એ લોકો સાથે આવું થાય. પણ પેલું કહેવાય ને, જેને કોઈ ના પહોંચે ને એને મારી માં પહોંચે. હા બેટા, હા સાચી વાત છે તારી. મેં એને બહુ કીધું કે આકાશની માં આકાશ વગર ત્યાં જુરે છે, એને સોંપી દો. પણ એ લોકો બેમાંથી કોઈ ન માન્યા, બધે જીત પર ઉતરી ગયા હતા. પણ બેટા, હવે જે થયું છે એને તો આપણે નહીં રોકી શકીએ. પણ બેટા, તું તો માં ખોડિયારની પરમ ભક્ત છે ને? બા, તું માને અરજ કરને મારા દીકરાને ને એના પરિવારને હેમખેમ રાખે. બા, લંકાપતિ રાવણની માતા પણ રામ પાસે આવી રીતે જ કરગરતા હતા. પણ કહેવાય છે ને બા, કરેલા કર્મના ફળ તો ભોગવવા જ પડે, એ પછી લંકાપતિ રાવણ હોય કે કોઈ મોટો ભૂત. સાચી વાત છે બેટા. બસ મારી માં ખોડિયાર મારા દીકરાને હેમખેમ રાખે, એનાથી તો વધારે આપણે શું કરી શકીએ. ક્યાં સુધી બેસશો, ક્યાં સુધી વિચારો ઉપર વિચારો કરશો? અરુણા, તું જે બધું બોલે છે ને એ તો બધું સહેલું નથી. તને ખબર નહીં તો કહી દઉં, આજે ઓફિસ બળીને રાખ થઈ ગઈ છે ને, એમાં મારી કમસે કમ 100 ક્લાયન્ટની ફાઇલો બળીને રાખ થઈ ગઈ છે, અને એક એક દસ્તાવેજની કિંમત 8-10 લાખ રૂપિયા લાગી છે. હવે એ બધાને મારે જવાબ હું આપવા, એ બધા મારી પાસે કડક ઉઘરાણી કરે છે, પછી કઈ રીતે જાઉં ઓફિસે હું? અરે સુધીર, તમે માનો કે ન માનો, પણ આપણી ઉપર આપણી ખુરદેવીમાં ખોડિયારનો કોપ ઉતર્યો છે. હજુ આપણી પાસે સમય છે, તમે સમજી જાઓ તો વધારે સારું. તમે શારદાને એનો દીકરો સોંપી દો. અરુણા, અત્યારે મારું મગજ ઓલરેડી ટેન્શનમાં છે, મારું મગજ ખરાબ છે, એટલે તું આવી બધી વાતો કરી અને મારું મગજ બગાડવાનો રવા દે. તું મને શાંતિથી બેસવા દે. અરે હું તમારું મગજ બગાડતી નથી, તમારું મગજ ઠેકાણે લાવવાની કોશિશ કરું છું. રસ્તો ભટકી ગયા છો તમે, અભિમાનના પાટા બંધાઈ ગયા છે તમારી આંખે. તમને માં ઈશારો કરીને સમજાવે છે, પણ એમ છતાંય તમે સમજવા તૈયાર નથી. અરુણા, હું તને પગે લાગુ છું, તું છે ને આ બધી માથાકૂટ બંધ કર અને મને શાંતિથી બેસવા દે. તું જા, તમને સમજાવવાની કોઈ, બસ તું મને વધારે ટેન્શન ન નાખ, તું જા તારું કામ કર.
અરુણા બેસ. હું અહિયાં તમારા લોકોની માફી માંગવા માટે આવી છું. હા ભાભી, મેં તમારા દીકરાને તમને સોંપ્યો નહીં ને એટલે માં ખોડિયારનો કોપ ઉતર્યો છે અમારી ઉપર. અરે માતાજીએ અમને ક્યાંય નથી રહેવા દીધા. સુધીરની ઓફિસ બળીને ખાક થઈ ગઈ, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અમારે. એટલે હું તમારા લોકોની માફી માંગવા આવી છું. મારી આ ભૂલ સમજીને તમે માફ કરી દો. અરુણા, અરુણા તને સમજાવી હતી ને કે દીકરો શારદાનો છે, શારદા ત્યાં ઝૂરે છે એના વગર. ખીને તરસી રહેતી હતી શારદા, આખો દિવસે આકાશને યાદ કરતી હતી. અને બહુ સમજાવી, ત્યારે તો બસ એક જ રટ લઈને બેઠા હતા કે એના પર તમારો અધિકાર છે. બાળક પર જ્યાં સુધી જનેતા જીવતી હોય ને ત્યાં સુધી એનો જ અધિકાર હોય. ભાભી, તમે તો ખોડિયારમાંના પરમ ભક્ત છો, હાજરા હાજુર છે, માં તમારી બધી વાત માને છે. તો તમે સમજાવો ને માને કે અમને આ કોપમાંથી મુક્તિ આપી દો. અમારી ભૂલ થઈ ગઈ છે, અરે અમને એના એના છોરું સમજીને માફ કરી દો. અરુણા, કર્મના ફળ તો દરેકે ભોગવવા પડે, ભગવાને પણ ભોગવવા પડ્યા હતા. તું ને હું તો સાધારણ માનવી છીએ, આપણી શું વિસાત. જો અરુણા, હજી પણ સમય છે, મને મારો દીકરો પાછો સોંપી દો. ભાભી, હું તો સુધીરને સમજાવું છું કે એ તમારા દીકરાને તમને સોંપી દે, પણ એ માનવા તૈયાર જ નથી. પણ તમે ચિંતા નહીં કરતા, હું સુધીરને સમજાવીશ કે આકાશને તમને સોંપી દે. પણ તમે માતાજીને પ્રાર્થના કરજો કે અમારી સાથે વધારે અજુગતું ન કરે. હું તો માતાજીને અરજ કરું જ છું અરુણા, કે તમારી સાથે કંઈ ખોટું ન થાય. બસ મારી તો એટલી જ વિનંતી છે તમને લોકોને, મને મારો દીકરો આપી દો. મારા જીવવાનો આધાર એ જ છે, એના સિવાય કોઈ નથી. આપી ભાન ભૂલી બેઠી, મને એમ હતું કે મને ભગવાને સંતાનમાં દીકરો નથી આપ્યો અને મારા ભાભીનો દીકરો એ મારો જ. મને મનમાં લાલચ જાગી હતી કે દર મહિને 1.25 લાખ રૂપિયા એનો પગાર છે. હું તમને નહીં સોંપું, પણ મારે કંઈ નથી જોતું. એક ભાને પોતાના દીકરાથી અલગ કરીએ તો શું પરિણામ આવે એ મેં જોઈ લીધું છે. એટલે તમે જરાય ચિંતા નહીં કરતા, હું તમારા દીકરાને જેમ બને એમ તમારી પાસે પાછો મોકલી આપીશ. સારું અરુણા, હું માતાજીને પ્રાર્થના કરીશ, બધું સરખું થઈ જાય, પહેલાની જેમ બધા હસતા રમતા રહે. તારા ઘરમાં જે દુઃખનો પહાડ આવ્યો છે એ સુખના સૂરજમાં ફેરવાય છે. કદાચ કદાચ મારાથી વધારે ખરાબ વર્તન થઈ ગયું હોય તો મને માફ કરજો બા. ના, માફ કરજો ભાભી. અરુણા, આ તારા પસ્તાવાના આંસુ છે ને એ જ માફી છે. અને માં ખોડિયાર તો બહુ કૃપાળુ છે, બધું સારું કરી દેશે. સારું, હવે હું ઘરે જાઉં અને સુધીરને સમજાવવાની કોશિશ કરું. હા, હું જેમ બને એમ આકાશને જલ્દી અહીંયા મોકલી દઈશ. જય માતાજી, જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. આકાશ, તને તો ખબર છે મારી ઓફિસમાં જે આગ લાગી છે ને એના હિસાબે મારે 1.5 કરોડ રૂપિયાની નુકસાની આવી છે.
હવે નુકસાની ભરવા માટે આ બંગલો વેચી નાખવાનો મેં નિર્ણય લીધો છે. હા બેટા, તારા કાકાએ આ બંગલો વેચી નાખવાનો નિર્ણય નહીં, બંગલો વેચી જ નાખ્યો છે. હવે હું અને તારા કાકા રીના આ ઘર છોડીને ભાડે રહેવા જવાના છીએ, એટલે અમે નક્કી કર્યું છે કે તું તારા મમ્મી પાસે રહેવા જતો રહે. બેટા બેટા, આ તારી કાકી અને આ રીના એ લોકો મને બહુ સમજાવતા હતા, પણ એ લોકોને મેં એક વાત ન માની. અત્યારે આજે મારી દુર્દશા થઈ છે ને, એટલે મારી આંખ ઉગડી ગઈ છે અને માં ખોડિયાર પર મને થોડીક આસ્થા વધી છે. બેટા, હવે મને સમજાઈ ગયું છે કે તને મારી પાસે રાખી અને મારે વધારે પાપમાં નથી ઉતરવું. એટલે બેટા, હું તને વિનંતી કરું છું, તું તારી મા પાસે જતો રહે તારી મા પાસે. પપ્પા, હા તો સારું થયું કે તમે સમય આવતા સમજી ગયા, નહીં તો ખબર નહીં આગળ શું થાત. કાકા કાકી, જે કંઈ પણ થયું છે એનું મને બહુ દુઃખ છે. એક સમય હતો કે જ્યારે તમે લોકોએ મને ઘરમાં સહારો આપ્યો હતો, હવે જ્યારે આ ઘરને મારી હકીકતમાં જરૂર છે ત્યારે મારે જવું પડે એવું છે. પણ જુઓ, તમે લોકો ચિંતા નહીં કરતા. મારા મમ્મી કહેતા હતા કે ખોડિયારમાંએ સાક્ષાત એમને દર્શન આપ્યા છે. હા, એટલે જો માતાજીએ કંઈ પણ આવું કર્યું હોય છે ને, તો હું મારા મમ્મીને વિનંતી કરીશ, એ માતાજીને પ્રાર્થના કરશે અને બધું જ પાછું પહેલાની જેવું થઈ જશે. મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. શારદા શારદા, જો આપણો આકાશ આવી ગયો. આકાશ, તું તું આવી ગયો બેટા? હું આવી ગયો તમારી પાસે. હવે હવે હું ક્યાંય નથી જવાનો મમ્મી. સાચું બેટા, તું તું પાછો નહીં જાય, અહીંયા જ રહીશ તે. હા મમ્મી, હું ક્યાંય નથી જવાનો તમને છોડીને, અહીંયા જ રહીશ તમારી સાથે. જોયું બા, મારો આકાશ મારી પાસે આવી ગયો, મારો દીકરો, મારો લાડકો આવ્યો, મારો આકાશ. શારદા, મે કીધું તો ને, માં ખોડિયાર આપણા પર કૃપા કરશે, આકાશ પાછો આવી ગયો. બેટા, આ બધું છે ને આપણા કુળદેવી માં ખોડિયાર માના આશીર્વાદથી થયું છે. તું આ ઘરમાં પાછો આવ્યો ને, એમાં મા ખોડિયારની જ કૃપા છે બેટા, મા ખોડિયારની જ કૃપા છે. ચાલ ને આપણે માતાજીને માથું નમાવી દઈએ. હા મમ્મી, ચાલ. રાજપરાવાળી, એ માટેલ ધરાવાળી, માતાજી તમારી કૃપાથી આજે મારો દીકરો મારા ઘરે પાછો આવી ગયો. માતાજી તમારી કૃપા હંમેશા અમારા પર રાખજો. માં, આ તમારા આશીર્વાદે જ મારો દીકરો મારી પાસે પાછો આવ્યો છે. માં, મારા દીકરાને આશીર્વાદ આપવા નહીં આવો. આવો ને માં, આવો ને માં, મારા દીકરાને આશીર્વાદ આપો ને. દીકરી, માં ખોડિયાર. જય ખોડિયાર. માં દીકરા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે, તું પણ તારી મમ્મીની જેમ
હંમેશા નીતિ મારે, હંમેશા ધર્મ મારે, તો હું ક્યારેય તારો વાળ વાપો નહીં. અને જે પણ ભક્તો સાચા દિલથી પૂરા ભાવથી મારી સેવા ભક્તિ કરે છે ને, એના પર હું ઉની આંચ પણ નહીં આવવા દઉં. હે કુળદેવી કુળિયર માં, મારા મનમાં સત્ય, નીતિ અને ધર્મ ભાવના હંમેશા જગાવી રાખજો. હા માં, અને જો ક્યારેક હું ભૂલથી તે ખોટા રસ્તે જઈ રહ્યો હોય ને, તો મારો હાથ પકડીને મને પાછો વાળજો માં, મને પાછો વાળજો. તથાસ્તુ. માતાજી, બેટા જોયું ને, આપણા માં હાજરા હજુર છે, આશીર્વાદ આપવા આવ્યા બેટા. એ મારી ખોડલ, એ મારા ખોડિયાર માં, તમે હંમેશા અમારા પર આવા જ આશીર્વાદ બનાવી રાખજો, હંમેશા તમારી કૃપા રાખજો માવડી. બોલો ખોડિયાર માતે કી જય.